ગુજરાતના વડનગરને આજે એક અર્વાચીન ઓળખ તરીકે ભલે નરેન્દ્ર મોદીનું ગામ આ રીતે ઓળખતા હોવ, પરંતુ તેની પ્રાચીન ઓળખ તમને ખબર છે શું હતી? ભાઈ, શા માટે ઇતિહાસ તેને વારાણસીની શ્રેણીમાં મૂકે છે? વડનગર નામ કેવી રીતે પડ્યું? ચાલો તેના વિશે જ વાત કરીશું આજે બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ તવારીખ શ્રેણીમાં. હું છું સમીના શેખ તમારી સાથે. ઇતિહાસમાં વડનગરના 7 જેટલા નામો પ્રચલિત છે. સ્થાનિકોનું કહેવું છે કે તેના લગભગ 2750 વર્ષના ઇતિહાસ દરમિયાન વડનગર 7 વખત તારાજ થયું અને 7 વખત બેઠું થયું છે. ઇન્ડિયન આર્કિયોલોજિકલ સોસાયટીના જર્નલ પુરાતત્વના વોલ્યુમ 52 2022ના 113માં પાના નંબર ઉપર આ નગરના ઇતિહાસને મુખ્યત્વે 7 સાંસ્કૃતિક કાલખંડમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પહેલો ઈસવીસન પૂર્વે 2 સદીથી ઈસુની 1 સદીના સમયને કોટ દિવાલનો સમય ગણવામાં આવ્યો. 1 થી 4 સદીનો સમય ક્ષત્રપ કાળ હતો. અનુક્ષત્રપ કાળ 5 સદીમાં શરૂ થયો અને તે 9 થી 10 સુધી લંબાયો. ઈસુની 10 થી 13 સદીનો સમયગાળો સોલંકી અને વાઘેલાઓનો શાસનગાળો હતો. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. 14 થી 17 સદી દરમિયાન ગુજરાતમાં ઇસ્લામનું આગમન થયું. મરાઠાઓના ઉદય સમયે આ વિસ્તાર તારાજ થયો હતો. ગાયકવાડોના હસ્તક આવ્યા પછી સ્થિરતા આવી અને ગાયકવાડો મારફતે જ અંગ્રેજોનું આ વિસ્તાર ઉપર પ્રભુત્વ જણાવ્યું. આ વ્યવસ્થા 18 થી 19 સદી દરમિયાન લાગુ રહી. વડનગરમાં જમીન પર ખોદકામ દરમિયાન મળેલા સૌથી પ્રાચીન અવશેષો મૌર્યકાળના છે. એ સમયે નગરવાસીઓ ખેતી અને પશુપાલન કરતા. વડનગર વેપાર ઉપરાંત રહેણાંકનું પણ કેન્દ્ર હતું. લોકોએ પાકી ઈંટોના મકાન બનાવવાનું શરૂ કરી દીધું હતું. 7 સદીમાં ચીનના એક મુસાફર યુએન સાંગે ચીનથી તિબેટ, મધ્ય એશિયા, અફઘાનિસ્તાન, સિંધ થઈને તેઓ વડનગર પહોંચ્યા હતા. તેમણે રસ્તામાં ઠેર ઠેર દુષ્કાળના ઓછાયા જોયા, પરંતુ કુશળ જળ પ્રબંધને કારણે વડનગરમાં સ્થિતિ ખૂબ જ સારી હતી. સ્થાનિકોનું કહેવું છે કે વડનગરમાં 360 તળાવ, 360 કુવા અને 360 ધર્મસ્થળ છે. અમુક અભ્યાસોમાં વડનગર તથા આજુબાજુમાં 50 વધુ જળ સ્ત્રોત મળી આવ્યા છે. તેમાંથી વડનગરના 3 કિલોમીટર વિસ્તારમાં આવેલા 36 જેટલા જળ સ્ત્રોતો પરસ્પર જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 9મી થી 10મી શતાબ્દી દરમિયાન ભયાનક ભૂકંપ આવ્યો હતો. વડનગરના સાંસ્કૃતિક સ્મૃતિશેષોમાંથી તેના પુરાવા મળે છે. હવે આ ભૂકંપની અસર આજે પણ કોટ દિવાલ પર પણ જોઈ શકાય છે. આઈએસઆરના સંશોધનકર્તા સિદ્ધાર્થ પ્રિઝમવાલાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે એ ભયાનક ભૂકંપ બાદ વડનગરવાસીઓએ તેમના ઘરોની ડિઝાઇનમાં ફેરફાર લાવી દીધો. તેમણે ઈંટોની સાથે વચ્ચે વાંસના એક સ્તરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેથી કરીને ભૂકંપને કારણે હલચલ થાય તો વાંસની લવચિકતા અને સ્થિતિસ્થાપકતાને કારણે ધ્રુજારી આવે ભલે, પરંતુ મોટું નુકસાન ટાળી શકાય. આને ભૂકંપરોધી ડિઝાઇનનું પ્રાથમિક સ્વરૂપ ગણી શકાય છે. આજે પણ દેશના પહાડી વિસ્તારોમાં, ધાર્મિક સ્થળો પર અને ઘરોમાં આ પ્રકારની ડિઝાઇન જોવા મળે છે. સિંધુ ખીણ સંસ્કૃતિ દરમિયાનનું રાજસ્થાનનું કાલીબંગન નગર ભૂકંપને કારણે ખાલી થઈ ગયું હતું અને ત્યાંના રહેવાસીઓ હિજરત કરી ગયા હતા. આથી વિપરીત વડનગરવાસીઓ અહીં જ રહ્યા અને ભૂકંપ સામે તેમણે બાદ ભીડી. ભાઈ, એક તબક્કે વડનગરનું નામ નગર હતું, માત્ર નગર, અને અહીં રહેતા બ્રાહ્મણો એટલે નાગર બ્રાહ્મણો. તેઓ કલમ, કરછી અને બરછીનો ઉપયોગ કરવાના નિષ્ણાત હતા. ગુજરાતના તત્કાલીન નાના મોટા રજવાડામાં સલાહકાર, દિવાન અને સેનાપતિ તરીકે તેમની માંગ રહેતી હતી. કલમ મતલબ કે તેઓ વ્યાકરણ, સાહિત્ય અને ગણિતમાં નિષ્ણાત હતા. બરછી એ ભાલા જેવું એક હથિયાર હોય છે, જ્યારે કરછી એટલે રસોઈ કરવાનો ચમચો, મતલબ કે અહીં વસતા નાગરો પાકશાસ્ત્રના પણ નિષ્ણાત હતા. મૂળ જૂનાગઢના ભક્તકવિ નરસિંહ મહેતા પણ નાગર હતા અને તેમના દીકરી કુંવરબાઈનું લગ્ન તેમણે વડનગરમાં કરાવ્યું હતું. અહીં જ શ્રીકૃષ્ણ અને તેમના પત્નીએ મામેરું ભર્યું હોવાની પણ સ્થાનિકોની માન્યતા છે. તાના અને રીરી, તમે નામ તો સાંભળ્યું હશે, તેઓ નરસિંહ મહેતાના દોહિત્રીઓ હતા. એ જ બહેનો તમને ટૂંકમાં યાદ અપાવી દઉં કે જેમના મલ્હાર રાગે તાનસેનના દીપક રાગ બાદ જે તેમના શરીરમાં બળતરા ઊભી થઈ હતી તેને શાંત કરી હતી. બીજી એક ખાસિયતની વાત કરીએ તો વડનગર જૈન ધર્મનું પણ એક પ્રમુખ કેન્દ્ર હતું. વડનગરથી જ પાલિતાણાની યાત્રા શરૂ થતી હોવાથી તેને શેત્રુંજયની તળેટી તરીકે પણ ઓળખવામાં આવતું. માનવામાં આવે છે કે લગભગ 2500 વર્ષ પહેલા બુદ્ધના નિર્વાણ પછીના વર્ષોમાં બૌદ્ધ ધર્મ અને તેમના વિચારો અહીં પહોંચ્યા હશે અને આગળ જતા તે મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર બન્યું. વડનગર મધ્ય ભારતને સિંધ અને તેથી આગળ ઉત્તર પશ્ચિમના પ્રાચીન સિલ્ક વેપાર માર્ગને જમીન માર્ગે જોડતું હતું.
આ સિવાય તે ગુજરાતના તમામ દરિયાકાંઠાના બંદરોને રાજસ્થાન અને ઉત્તર ભારત સાથે પણ જોડે છે. તો આમ વડનગર એ વેપારી દ્રષ્ટિએ પણ વ્યૂહાત્મક નગર હતું. ઇતિહાસકાર જવાહર મહેતાના કહેવા પ્રમાણે વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ હતા. અલાઉદ્દીન ખિલજીએ તેમને પરાજય આપ્યો અને ગુજરાતમાં સલ્તનત કાળની શરૂઆત થઈ. એ પછી કાળક્રમે સત્તાનું કેન્દ્ર પાટણ ન રહ્યું અને વડનગરનું મહત્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું. વડનગરમાં જોવા મળતા વિજય સ્મૃતિ રૂપ કીર્તિ તોરણ વાઘેલાના પુરોગામી સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવ્યા હતા. નગરની આજુબાજુ પણ આવા કેટલાક કીર્તિ તોરણ જોવા મળે છે.